જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આજ હવાર હવાર માં રસોડામાં જોવા મળ્યા છીએ, કારણ કે કિશનને જવાનું છે, કાલે રાતે બનાવવાનો. એટલો નાસ્તો કાલ બપોર દિનો લીધો હતો, પણ પૂરવારે એનો રે ઘડી કામ કરી ઘડી બનાવી તો રાતના 10 વાગી ગયા હતા. જીરા પૂરી, ફરસી પૂરી અને શકરપારા બનાવી નાખ્યા હતા, અને સેવડો એક બાકી રાખ્યો. મને ખબર હતી કે સેવડો તો આપણે ગમે ત્યારે જલ્દીથી બનીએ, કે પૂરીમાં ને એમાં બધા વાર લાગે, તો એ સાંજે બનાવી નાખ્યું. ને અત્યારે જો સેવડો બનાવી નાખો, અને બાકી એને જે કાંઈ સૂટો નાસ્તો ખાવો હશે એ લઈ લેહે. અને બસ જો કિશનભાઈ જાય છે, હવે આવશે દિવાળીની રજામાં, તો આપણો સેવડો અહીંયા બની ગયો છે મસ્ત મજાનો. એ શકરપારા પણ મેં ભરી દીધા છે કોથળીમાં, આવી રીતના કકડા કકડા, પતલા અને લાંબા અને આવી રીતના બધા બનાવી નાખાશે. તો કિશન નો નાસ્તો તૈયાર થઈ ગયો છે, અને કિશનભાઈ આજ વૈયા પણ જવાના છે. તો બસ હવે એનું આજ પેકિંગ કરવાનું છે, થોડુંક લવારીએ કામ છે તો ત્યાં પણ જવાનું છે. જોઈશે સમય સમય જેવો જેવો સમય, જેને પપ્પા પણ દૂધ દઈને આવી ગયા લાગે. હવે કિશનને હું અત્યારે પેક કરી દઉં, આજ જવાનું છે, કાલે નક્કી નથી કર્યું હજી, પણ પેક કરી રાખી બનતા સુધી તો આજે જ એને બપોર પછી નીકળવું પડશે. તો બધું પેક કરી દો અત્યારે, પછી બધું ખેતર ગયા હોય તો આવીને તાત્કાલિક બધું ન થાય. એને જે કાંઈ વસ્તુ સામાન જોતો તો એ કાલ લઈ આવ્યા. અને હજી એવું છે, આ કેમ દીકરી હારે જાય તો મળવા આવે તો ખૂટે જ નહીં, એમ છોકરાઓ હોસ્ટેલમાં જાય ને તો એક દીકરી હારે જાય એવું જ હોય, ખૂટે જ નહીં, આ લઈ જવું આ લઈ જવું આ લઈ જવું, એટલે એ બધું લેવાનું છે. એ લઈ લે હે, તો પેક કરી દઈએ આપણે એનો નાસ્તો. અહીંયા વાડીમાં આવ્યા ને તો કોઠીમાં ભાડે ગયા, કોઠીમાં વીણમાં મીડી પાણી પડ્યું ને તેમાં વધારે ફેલાણો વેલો, કાંઈ છે માંડવી તો હાવ ગઈ, મુંડા ખાઈ ગયા હાવ, લેવા પણ રહ્યું નથી, કાંઈ વાંધો નહીં. શું કરવાનું બીજું, આપણે ખેડૂત તેવું હોય જ તે, રોગ જ નો આવે અને કઈ નો નડે, બાકી કપાસ ને ગમે જે વાવો ને એને રોગ આવે, પાને પાને પાછા બે આયથે વીણવા માંડવી કરતા છે ને કોઠીમાં વાડી કરવાની, તો 250 કિલો કાસરી વહી જાય. આ કઈ કામ શરૂ કરવું જોઈએ, માલ ને કઈ વાંધો ન આવે. આપડે તો આ મકાઈ આજે કેટલી મજા આવી જાય, તો મકાઈ હોય નાખી ખાવાની. તો બીજા
ત્રણ પ્રકારના લોટ બાંધીતા છે, એકમાં કાળા તલ નાખ્યા, એકમાં ધોળા તલ નાખ્યા અને એકમાં જીરું નાખ્યું. જીરા પૂરી, શકરપારા અને એક રોલ પૂરી બનાવશું. જો બનશે તો, કારણ કે એકલા હાથે બનાવવું છે અને આ વસ્તુમાં તો બહુ જ વાર લાગે, તો જોઈશી કેટલું બને કેટલું નહીં. કાલ સુધીમાં બધું એનું તૈયાર કરવાનું છે. નાની નાની ગોળ ગોળ